લા મોટિયા, રોજ હમણાં કા બે ત્રણ દીથા વહેલા જાગી ને હોટલે પગી જતો લાગે સા પીવા. હા ઘરે સા બનાવતો બે નો પી આવશે હમણે. એ મીઠિયા, હા અહીંયા તું બેઠો હોય એને કરતા વાડી આંટો મારતો હોય તો રોજ. લે અત્યારે તું વાડી આંટો મારી નું. હા હું ત્રણ દીથી આંટો મારવા જાઉં છું ને. તો હાસ હું તો કો હોટેલે જાય છે. અને પણ છે ને મીઠિયા, ના આપણી ઝાપલી ની મરજ થી મોટો પોદળો હતો. હોય ભાઈ પોદળો તો હોય, કેમ કે ઢોર બધા છે ને તળાવ પાણી પીવા જાય ને એટલે ના પોદળા કરતા હોય. રસ્તો આપણા ખેતર આગળ છે ને એટલે. અરે પણ ઢોર નો પોદળો નતો ભાઈ. ઢોર નો ન હોય તો રોજડા નો હશે. એટલે પણ હું રોજડા ના ઢોર ના પોદળા ને ઓળખું ને. આ તો માણસ નો પોદળો હતો. હવે ના વાડિયા કઈ ન હોય એવું. અને આ એક દીતી ને ત્રણ દીતી બે જાય છે. હા એટલે વાડિયા જાશો. હું ન હાસુ માનું. તું હાલ, તું મારી હારી હાલ. તું ન હાસુ માને ને હાલ. તો હાલ હું તને દેખાડું. હાલ ઉભો થા. હાલો હવે છે ને આપણે આમ જો ટાંકામાં પાણી પડ્યું છે એટલે છે ને ઝાડવા પાઈ દી. ઝાડવા કેટલા સુકાઈ ગયા, કેટલા દી સુકાય ધ્યાન નથી દીધું. આ મોટર નો શેડો છૂટી ગયો છે ને બધું રેડી કરી નાખ્યું છે. હવે ખાલી છે ને આ નોજર ફિટ કરી દઉં એટલે પછી તું જા સાફ પાડજે. એવો હું જાઉં? હા જા તું. એ ભાઈ મોટર ચાલુ કરો. એ ના, એ હો ના ભાઈ મોટર ચાલુ થઈ ગઈ ને. હા હા ભાઈ પાણી આવ્યું ને. ના ભાઈ હવે હું તારું બધું સીધું કામ કરું છું ને ભાઈ. શોટ લાગેલો છે વાહામાં. હું કામ મારે છો બસ એવો લાગે તું તે. મેં તને પૂછ્યું તું એ ભાઈ મોટર ચાલુ કર્યું તેમ કીધું કે હા એટલે મેં ચાલુ કરી. હા મેં નતું કીધું, ના એમ કીધું હું. હવે તું આને કાક સમજાય હવે આ કારીક તને છે ને. તું તો છોટી જાય પણ ઈ છોટી જાય હારો. હવે ઈ હું છોટી જાય, ઈ મને છોટાડી દે એવો છે. ઈ કા મરે એમ નથી, ઈ મને મારી જાય એવો લાગે. હવે હાલ ને આને હારી કોણ ધડ કરે. હાલ આપણું કામ ખોટી થાય. એક તો આપણે બસાવ્યા ને પાછો. હા જા જા ભાઈ જા તારું કામ કરી. બસ ભાઈ મોટર ને શેડો દઈ દો પાછો ચાલુ કરી આવું. હવે છે ને તારે કાંઈ કરવું નથી ભાઈ, મોટર લઈ દેવી જ પડશે. સીધી જ તીસ વાત તને હું ના પાડું છું તોય તું નકરું. હું જૂથ કામ કરે છો પણ એમ સીધું કાંઈ કામ નથી કરતો. હા લેવા મોટર ને છે ને દવાખાને લઈ જવાની છે. પછી આપણે ન ભાઈ ગયા ને તો હું મરી જ ગયો વાત તારે. અને આપણે એને બસાવ્યો ને તો તને મારવા મળ્યો. હા એમ એવો કહેવાય તારે. હું મોટો કિંગ કોંગ. એ મોટિયા આપણે ભાઈઓ તો ને ઈ જ છે. હો આઈ નથી એ ઈ છે. આ એના બચ્ચાને લઈ ગયા ને એની માં આવી લાગી. એ મોટિયા આ તો હેઠો બેસે છે. એ મોટિયા, એ મોટિયા આ તો આપણો અધન ન જાય છે. એ અમને મેકી દે. એ મોટિયા આપણે ખાઈ દી દે ને. એલા ભાઈ એમે એમે હું તારું બગાડ્યું છે. આજ આપણે બચ્યું નહીં એવું લાગે છે. મોટા મોટો બહુ બીક લાગે છે. મને બીક તો લાગે છે. છોડી દે આપણે, છોડી દે આવા દે. મીઠિયા આપણે ક્યાં પડ્યા? અરે ક્યાં પડ્યા? હું પડ્યા તો ગમે ના પણ હજી વાહે આવશે ને ઓલો કિંગ કોંગ.
મારી નાખશે આપણે ભાઈ તોડ ઘટ ઉભો કર મને હે પત્રી કાય અવાજ ન થાવ દો ને ના ના કીધું ભાઈ તો વાંધો નહીં એમાં કેવું છે પત્રી હજી તો ઓલો આપણે ગોરીલો વાંદરો ઓલા સાહેબ ને બોલાવીને સાહેબ લઈને ગયા છે બરોબર ત્યાં તો કિંગ કોંગ આવ્યો કઠણાઈ છે ગજુભાઈ આપણે તો કઠણાઈ તો હું હવે તું કે એવી પત્રી કઠણાઈ હવે આનું શું કરવું આપણે એ ગજુભાઈ હાવ સરળ છે હું એક કીડી પકડવાની બી કિંગ કોંગ ના કાનમાં નાખી દેવાની એ કરવા જેવું એટલે કીડી શું છે કાનમાં જાય ને એટલે એ હળી કરે ને તો વાંદરો ભાગી જાય પછી આમ આમ થાય ને તો તમારે પોછડું પકડી પાડવાનું હેઠો કોને કિંગ કોંગ ને એ પત્રી ઓલો ખાલી નાનું બચ્ચું હતું ગોરીલાનું બરોબર ઈ આપણે નોતા પકડી હક્યા તો આ તો મોટો કિંગ કોંગ છે એને કેમ પકડવો એ ગજુભાઈ પણ તમે ગોરીલાની તો બહુ હળી કરી કિંગ કોંગ ની કરો ને હળી એની હળી ન કરાય પત્રી આમ જો એક પગ ખાલી માથે મૂક્યો હોય ને તો શીકું કેમ આમ સુંદાય જાય એમ આપણને સુંદી નાખે હા હો ઈ વાત સાચી ગજુભાઈ તો એટલે કિંગ કોંગ ની હળી છે ને બિલકુલ ન કરાય જેમ હાલે છે તેમ હાલવા દેવાય અને એવું લાગે ને તો પાછા ઓલા ફોરેસ્ટર વાળા સાહેબ ને બોલાવી ઈ કરે હો પકડી જતા હોય તો પકડી લે હા ઈ ફોરેસ્ટ વાળા સાહેબ ને જ બોલાવી કેમ લાગે આ વખતે છે ને એને કી ઝાઝા જણા આવજો 15-20 જણા હા અને આ વખતે રિક્ષા ને મોટો ટેમ્પો લાવો એ પત્રી ટેમ્પો નો હાલે મોટું વાહન જોવે કાક મારી નાખે તાકડી શોટ લાગ્યો હોય ને તો આપડે પડખે છે ને કઈક લાકડું બાકડું જે કઈ હોય ને ઈલાઈ ના માથ ઉપર મરાય તો સુધો પડી જાય અને આ તો હામો બેઠો બેઠો હું આમ કરું તો ખબર નથી પડતી ડોબા રેખા ને એવી તને હે ભાઈ હવે આ બોર્ડ નું હું શું કરું એ તો આ પીન છે ને એ ભરાય અને મને અડડજે બોર એટલે હું પતી જાઉં એટલે મારે કાંઈક તારાથી છૂટકારો થઈ જાય હવે કેમ તો પીન આપી દો ને હા આપી દે જા લોભા રેખા ભૂતને કાંઈ ખબર નથી પડતી હું આમાં તું સીધું કરે છો હું એમ કહું તો પીન ભરાય મને ઉડાડી મૂકી ક્યાં તો પીન ભરાઈ દઉં ને કાંક હમેજ હમેજ કાંક આવે ભાઈ તું તો કહેશો કે મારું સીધું કામ કરવાનું એટલે હું કરું છું બોર્ડ માં આપી દઉં પીન એમ ભાઈ એમ ન આપવું હોય હું તો તને એમ કહું છું કે એવું ન કરાય કામ એમ તો હું દાઈ મસડું મારો મગજ ખાઈ જતો હું બીજું હું બોલું આમાં ખાઈ જવાનું હા બાપ ભાઈ ભૂખ લાગી મને ખાવાનું બનાવી દે ને બા એની સિવાય કાંઈ આવતું નથી આ હું બનાવી દઉં હમણાં હા લેવું જા ભાઈ ભાઈ આપણે તેની આગળ હાવ નાના નાના આવ જીવડા લાગતા હતા તો હાથમાં લઈ લીધા આ તો સારું કર્યું મોઢામાં નો મેક્યા નતર નકર હું આપડે કસુમર થઈ જા ગામમાં બધાને વાત કરવી જ જોશે અમારા ઘરે બેઠા હતા પણ હવે આ કિંગ કોંગ નું શું કરવું ગોરીલો હતો ને ગોરીલો એની મમ્મી છે કિંગ કોંગ એટલે તો ઓલું બહુ રાડ્યું નાખતું હતું ને એટલે તો હાંપડી આવેલું છે હવે સમજા બધી વાત મેકો પેલા સાહેબ આવ્યો હતા ને એનો નંબર તો તમારી પાસે છે જ તે એને ફોન કરી દો એને હું ફોન કરીને પૂછી દઉં હા હા એ હાલો સાહેબ
તમે બે દી પેલા ઓલો ગોરીલો વાંદરો પકડવા આવ્યા હતા કે નહીં? એના મમ્મી આવ્યા છે, કિંગ કોંગ મોટો વાંદરો. હ આ ગામ માં તે હાથે સાહેબ કાંઈ વાંધો નહીં. એ આ હું તમને લોકેશન નાખું છું, આમ બધી ચારી કરવી અમે. એ એ હા સાહેબે એમ કીધું કે તે દીની જેમ તમે છે ને એ કિંગ કોંગ ને ગોતો ઝડી જાય ને એટલે મારા લોકેશન નાખ્યું એટલે હું તરત આવી જાય. ધીમે બોલો નગર જાગી જાહે. તું ભાઈ ક્યાં ભાંગું નાખે? પેલા કરી દઉં કોઈ કિંગ કોંગ ની હળી કરતા નહીં અને જો હળી કરીને કિંગ કોંગ જાગી ગયો એક ખાલી એમ પાટું મારશે ને તો બધા શેપાઈ જાવું. કોઈને હળી કરવાની નહીં હો. અરે ગાડા તું તો હળી કરતો જ નહીં, સારો મનોજ રહે છે. હા એ હો હાયા એ પણ આપણા ગામમાં કિંગ કોંગ પહેલી વાર આવ્યો કા? હા હો અવડા મોટો તે પહેલી વાર જોયો એને હળી લઉં જાઉં. એ હું ના દાદા પેલા જ કીધું મેં તમને હળી નો કરતા એમ. આની કા ખળી કરવી તો? તમે કઈ હળી તો નથી કરી ને? ના 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 અમે કઈ હળિયા થોડા સીવી.